वेलकम बैक लव जिहाद ने लेने अनेक युवतियों ना जिंदगी जे बर्बाद थती होय छे तेवा अनेक किस्साओ अत्यारे सामे आवी रह्या छे अने आज विषय ऊपर आपणे चर्चा करी रह्या छे हुं आवा मांगी शारके राजपूत जी आपणी पासे जे लव जिहाद ना नामे छोकरीओने भोळवीने तेमने जिहादी एक्टिविटीज मां इन्वोल्व करवामां आवती होय छे त्यारबाद तेना जीवन मां जे परिवर्तन आवतुं होय छे साइकोलॉजिकली ते घणी डिप्रेस थई जती होय छे कोई सहारो नथी रहेतो जेने पोतानो पति माने छे ते ज अचानक બદલાઈ જતો હોય છે આ સમગ્ર આખું જે ચિત્ર આખું જીવનમાં તેનું આખું ચેન્જ થઈ જતું હોય છે ત્યારે કાયદો શું કરી શકે અને અત્યારે કાયદો જે છે તેમાં તેનો અમલ લાવવા માટે વધુ તેની મજબૂતી હોવી જોઈએ તે વિશે શું કહેશો જ્યારે પણ કોઈ પણ છોકરી સાથે આવો ઇન્સિડન્ટ બનતો હોય છે જેને આપણે લવ જિહાદ કહી રહ્યા છીએ એ સમયે કાયદો જેમ મેં કહ્યું કે જયારે એને પાછળથી ખબર પડે કે છોકરીને કે ભાઈ મને જબરજસ્તી આ કરવામાં આવી રહ્યું છે કે મારી સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે તો એના માટે આઈપીસીમાં 420 ની કલમ છે જ પર્ટિક્યુલર ધર્મ પરિવર્તનની વાત છે તો ધર્મ પરિવર્તનમાં જો એને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવે તો એને મીન્સ થાય છે કે એના ધર્મની લાગણી દુભાવાઈ રહી છે તો એની માટે પણ આઈપીસીમાં કલમ 295 છે એની અંદર સજાની જોગવાઈ ઓછી છે 3 વર્ષની છે તો વધારેમાં વધારે આ લવ જિહાદને લઈને કોઈ સ્પેશિયલ કાયદો તો બનાવાયો છે નહીં કેમ કે આ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે કારણ કે એને જેમ રુઝાનબેને કહ્યું કે આ લવ જિહાદ છે કે નહીં એ બી એક સૌથી મોટો ક્વેશ્ચન છે પણ જો લવ જિહાદ ને પર્ટિક્યુલર કાયદો નહીં બનાવી શકાય પણ આ વસ્તુ વિશે જાગૃતતા અને એ બધું લાવી શકાય કાયદામાં જે આઈપીસી ની સેક્શનો છે એ આમાં 100% હેલ્પફુલ થઈ શકે છે અને એ જ આમાં લાગી શકે છે અને એના એ જ લાગતી હોય છે બીજી કોઈ કલમો તો વધારે લગાવવા માટે નવો કાયદો બનાવવાની જરૂર નથી લાગતી પણ કલમોમાં થોડું ગંભીરતા લાવવાની જરૂર છે જેનાથી એક ડરનો માહોલ ઉભો થાય અને જાગૃતતા લાવવાની જરૂર છે એ બધી જરૂર છે રુઝાન શું કહેશું સૌથી પહેલા તો આપણે આજે એક ચર્ચાઓ ચાલી રહી છે થોડા દિવસોથી એક બહુ સરસ વાત છે તાકી આવું કદર ક્યાંક થતું બી હોય તો લોકો બહેનો સમાજને બધા લોકો ચોકી જ્યારે શું કહેવાય ચેતી જાય કે ભાઈ આ થઈ રહ્યું છે ને આવું ના આપણે રોકવું જોઈએ પણ નંબર 1 સેકન્ડ બહુ સિમ્પલ વાત કહેવા માંગુ છું કે બધું થઈ રહ્યું એટલે કે મેં કે નવી આરએનડી નથી કરી કે આ જ્યારે ઇન્ટરકાસ્ટ મેરેજ થતા હોય તો હિન્દુ ને મુસ્લિમ માં તે લોકો કોર્ટ મેરેજ કરે છે અને કોર્ટમાં ક્લિયરલી લખી દેવાય છે એટલે સોરી જે રજિસ્ટ્રેશનમાં કે એ એનો ધર્મ પાળશે હું મારો ધર્મ પાળીશ અને અમારા છોકરા એ બંનેના ધર્મ પ્રમાણે એટલે જે જેની ઈચ્છા છે એ ધર્મ પ્રમાણે ઉછેરશે એટલે આટલું ધેર ઇઝ અ લો વિથ સપોર્ટ દિસ એટલે એવું નથી કે તમે ઇન્ટરકાસ્ટ મેરેજ કરો તો દેર ઇઝ નો લો ફોર વિથ વિથ સપોઝ એ રજિસ્ટ્રેશનમાં તમારે કરાવવું જોઈએ પોઈન્ટ નંબર 2 પોઈન્ટ નંબર 3 કે તમે જે ક્વેશ્ચન બહુ સરસ પૂછ્યો તો બેન કે આપણે સમાજ એઝ અ સમાજ આપણે શું કરવું જોઈએ તો એઝ અ સમાજ સૌથી પહેલા તો મારે પેરેન્ટ્સને કહેવું છે જે હું હંમેશા પેરેન્ટિંગમાં કહું છું કે તમારી તમે દીકરાનું બી ધ્યાન રાખો ને દીકરીનું બી ધ્યાન રાખો કીપ ધેમ ધેર ફ્રેન્ડ્સ તમારી દીકરીનું જેમ સાહેબ આટલા બધા આપ્યા કે આ લક્ષણો આવે એટલે તરત ખબર પડી જાય કે સમથિંગ ઇઝ રોંગ વિથ યોર ડોટર તો તમે એક્સ્ટ્રા કેર કરવાનું ચાલુ કરી દો યા તમારો દીકરો કંઈક તમે જે બીજો દીકરો તમારો દીકરો કંઈક કરતો હોય તો તમને ખબર પડી જશે કે આ કંઈક એના બી લક્ષણ ખબર પડશે તો તમે એની એક્સ્ટ્રા કેર કરો એટલે ધીઝ આર સિમ્પલ થિંગ્સ આપણે આટલી નાની ચીજ રાખી સાચો છે તો આપણી દીકરીને આપણે બચાવી શકીએ સમય આપણી પાસે ઓછો છે પ્રશાંતભાઈ સમાજની ભૂમિકાની જે વાત કરીએ સમાજ ખૂબ જ મહત્વનો બની રહે છે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે શું કહેશો એક હવે પહેલા એક વાત કરી દઉં કે આ જ પ્રકારની જે પ્રવૃત્તિ છે એનો યુકેની અંદર એક આખી એની ડોક્યુમેન્ટરી બીબીસીએ તૈયાર કરી છે હું બધા લોકોને જે જાગૃત લોકોને વિનંતી કરીશ કે બીબીસીનું ગૂગલ કરીને આ ડોક્યુમેન્ટરી જુએ કે આ પ્રકારે જે આપણે અહીંયા ચર્ચા કરી છે લવ જિહાદની વાતની એ ખરેખર શું છે અને એના દુષ્પરિણામો કયા છે ને કેવી રીતે ચાલે છે આ એક વાત બીજી અહીંની આપણે વાત કરીએ કમિંગ બેક ટુ હોમ કે અહીંયા આગળ જે છે એ સમાજે છે સૌથી પહેલી તો વાત એ છે કે જે ઇન્ટરનલ હોમની જે ડિસહાર્મોની ઘરની જે હોય છે એને હાર્મોનીમાં ફેરવવા પ્રયાસ કરવો જોઈએ જ્યારે પણ હું કાઉન્સેલિંગ કરતો હોઉં છું અને જ્યારે પણ હું પેરેન્ટિંગના વર્કશોપની અંદર વાત કરું છું ત્યારે ખાસ વાત કરું છું કે મા બાપે કઈ રીતે શું ધ્યાન રાખવું જોઈએ બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે દરેક મા બાપ બધી ભેંસોની જેમ એક જ લાકડી આંખાય એવી તો દરેક મા બાપ માટે એક જ સૂચના નથી હોતી પણ ઘર પ્રમાણે સૂચનાઓ થોડી થોડી બદલાય છે પણ એ જરૂર છે કે પોતાના સંતાનની સાથે કમ્યુનિકેશનમાં તમે રહો એની સાથે સંવાદમાં રહો એ શું કરે છે શું નહીં એને તમે સાહજિક રીતે પૂછો ઘણા બધાને કહીએ છીએ એટલે પોલીસની જેમ ઇન્ટ્રોગેશન કરવામાં આવે તો ક્યાં ગઈ હતી કેટલા વાગે આવીશ આ બધી વાતો નથી કરવાની ખરેખર એની નજીક રહેવાનું છે અને મિત્ર બનીને રહેવું છે મિત્ર મા બાપ તરીકે રહેવાનું છે બેઝિક આ વસ્તુ છે જો તમે એની નજીક હશો તો બીજું કોઈ એ ખાલી જગ્યા પૂરવા નહીં આવે મહત્વની વાત આ છે આ તમે સમજો તો ડેફિનેટલી આ બધી કોઈ પણ જાતની જે વાત તમને અસર નહીં કરી શકે એકદમ સાચી વાત કહી આપે આપ ત્રણે ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર તમે ચર્ચામાં જોડાયા તે બદલ